મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે જેમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાં પણ વિરોધ સામે આવ્યો છે સુરતમાં મકાઈપુલ ખાતે આવેલી કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકિટની ફાળવણીને લઈને રોશમાં બે ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી આ સાથે કાર્યાલયના બેનરો ફાળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાનો એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અગ્રણીઓ ટિકિટ ફાળવણીને લઈને વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ તોડફોડ થઈ હતી મકાઈપુલ ખાતે આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં સવારે નવ વાગ્યા આસપાસ બે ઈસમો ઘુસી ગયા હતા ત્યારબાદ ખુરશીઓ ફેંકી દેવામાં આવી હતી અને તોડફોડ શરૂ કરી હતી ઉશ્કેરાયેલા બંને ઈસમોએ કાર્યાલય પર લાગેલા બેનરો પણ કાણા પાડી દીધા હતા ત્યારબાદ બેનરો ફાળવાનો પ્રયાસ કર્યો હતો ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઈને ગતરોજ આખો દિવસ ભાજપના કાર્યાલયથી લઈને પ્રદેશ પ્રમુખ પાટિલની ઓફિસ સુધી વિરોધ ચાલુ રહ્યો હતો સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ ફાળવણીમાં વર્ષોથી વફાદાર અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકર્તાઓને બાકાત રાખ્યા છે રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરવામાં વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ધરણાનું આયોજન કર્યું છે જોકે તે પહેલા જ કાર્યાલયમાં તોડફોડ કરતા આ ઘટનાની વખોડી હતી શંભુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ધરણા કરવા માટે કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચ્યો હતો ત્યારે જાણ થઈ કે કાર્યાલયમાં તોડફોડ અને ખુરશીઓ ફેંકવામાં આવી છે જેનું મને દુઃખ છે જોકે વોર્ડ નંબર અઢારમાં રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે ઘણા બધા વોર્ડમાં આવી પરિસ્થિતિ છે કાર્યકરોમાં રોષ છે કે હાલ કોંગ્રેસને બેઠી કરવાની સુવર્ણ તક હતી જેને ગુમાવી રહ્યા છીએ જેને લઈને હું ધરણા પર બેઠો છું